દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનોહર પટેલ આ જય ભગવાન મિત્રો ભીંડાના ખેતરમાં અત્યારે ઊભો છું અને એમાં વિડીયો શૂટ કરવા જઈ રહ્યો છું આજે એક મહત્વની વાત કરવી છે કે બદામ વિશે વાત કરવી છે મિત્રો આપણને અત્યાર સુધી એવી જ ખબર છે કે બદામમાં જે બદ મળે છે બદામ બદામમાં કોઈ દિવસ ભેડસેડ ના હોઈ શકે આપણને એવી ખબર છે પણ મિત્રો એક બિટર આલ્મોન્ડ કરીને જેને ગુજરાતીમાં કડવી બદામ કહેવામાં આવે છે એ કડવી બદામની ભેળસેળ થઈ શકે છે કારણ કે કડવી બદામ એ નક્કામી બદામ છે એટલે આજે વેપારીઓ ઉત્પાદકો જ્યારે બદામના આટલા બધા ભાવ છે બજારમાં ત્યારે એમાં પણ ભેળસેળ થઈ શકે છે મિત્રો કડવી બદામ જે છે એ નર્યું પોઈઝન છે ટોક્સિક છે માટે ખાસ ચેતી જજો કયા પ્રકારનું ટોક્સિક છે બરાબર સમજી લેજો બીટર આલ્મંડની અંદર મિત્રો દુનિયાનું ખતરનાક ઝેર પોઈઝન જેને હાઇડ્રોજન સાઈનાઇટ કહેવાય છે અને બધાને ખબર છે યાર સાયનાઇટ ઝેર છે ને એનો ટેસ્ટ એનો સ્વાદ આજ સુધી કેવો છે એ દુનિયાનો કોઈ માણસ કહી શક્યો નથી કારણ કે સાયનાઈટ તમે જીભ પર મૂકોને એ મૂકતાની સાથે મણના રોમ રમી જાય ટિકિટ ફાટી જાય સાહેબ એટલે એ ચાખવા વાળો આજ સુધી કહેવા નથી રહ્યો કે સાયનાઇટ સ્વાદ કેવો છે એ હાઇડ્રોજન સાયનાઇટ એ કડવી બદામમાં રહેલો છે અને સાયન્ટિસ્ટો એ પ્રૂફ કર્યું છે કે દસ થી પંદર બદામ જો કડવી બદામ કોઈ માણસ ખાઈ જાય તો એના શરીરમાં એટલું બધું ફરી ફરી વળે વળે ઝેર છે હોસ્પિટલમાં દાખલ કરવો પડે મિત્રો અને પચીસ થી પચાસ બદામ કોઈ જો કડવી બદામ ખાઈ જાય મિત્રો તો એ માણસ એક હજાર ટકા મોત મુખમાં ધકે લઈ જાય જો પચાસ બદામ એક સાથે ખાઈ જાય તો એટલે આટલી ભયંકર કડવી બદામ હોય છે એ કડવી બદામ મિત્રો શક્ય છે કે તમે જે બદામ બજારમાંથી ખરીદો છો એની અંદર કડવી બદામની ભેળસેળ થઈ શકે છે તમે તમારા ઘરના બાળકોને અને બધા સભ્યોને કહી દેજો બદામ ખાતા હોય અને શેદ પણ કડવો સ્વાદ લાગે તો તૈયારીમાં એને મિત્રો ફેંકી દેવાની એટલે હંમેશા બજારમાંથી બદામ ખરીદો તો મોલમાંથી ખરીદો સારી કંપનીની સ્ટાન્ડર્ડ કંપનીની પેકેટવાળી છૂટી બદામ જે મળે છે ગામડામાં એમાં બેડશેડ થવાની શક્યતા વધારે રહેશે માટે ખાસ ચેતી જજો કડવી બદામ ક્યારેય પેટમાં નાખશો નહીં એને તૈયારીમાં ફેંકી દેજો મિત્રો કદાચ માનો તમે પેકેટ લાવો બસો ગ્રામનું પેકેટ લાવો અને એમાં એકાદ બે કડવી બદામ નીકળે તો એ

તો આજે મેં તમને કહી છે તમારા સગા સંબંધીઓમાં તમારા મિત્રો વર્તુળોમાં તમારા ગ્રુપમાં આ વિડીયોને શેર કરજો જેથી બધાને જાણકારી મળે કે બદામમાં પણ ભેડશેડ થઈ શકે અને બીટલ આ બીટલ જે આ આલમોન્ડ છે કડવી બદામ છે આટલી ભયાનક ઝેરી છે મિત્રો આ ભીંડાનું ખેતર છે અને ભીંડાના ખેતરની અંદર મીઠા કુના કુના ભીંડા જુઓ આ ભીંડા ખાવા આવો તમે અહીંયા મારા ગામમાં રામનાથ ગામની અંદર તમને ભિંડા ખવડાવીશ મિત્રો કહેવાય છે કે વક્ત પહેલે ઓર નસીબ જ્યાદા ન ખાસ યાદ રાખજો મિત્રો અને એટલે લો ઓફ નેચર કુદરત નો કાનૂન એવું કે છે કે જે તારી પાસે છે આ દુનિયાની કોઈની તાકાત નથી જે તારું છે એ જૂટવી શકે અને તારું નથી એ કુદરતની પણ તાકાત નથી કે તને આપી શકે આ લો ઓફ નેચરને આત્મસાત કરી દેશોને મિત્રો તો 1000% હું ગેરંટી આપું કે જીવનમાંથી ચિંતા ટેન્શન ડિપ્રેશન કાયમ માટે ગાયબ થઈ જશે તમે રિલેક્સ થઈ જશો અને જીવન જીવવાની મજા આવશે પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાંબુ અને નિરોગી આયુષ્ય આયુષ્યપે હૃદયથી પ્રાર્થના મનર પટેલના જય ભારત જય હિન્દ